बनासकांठा जिल्लामां ચોમાસું બેસવાના દોઢ માસ પૂર્ણ થવા છતાં પૂરતો વરસાદ ન થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ચાલુ વર્ષે સીઝનનો જુલાઈ સુધીનો સરેરાશ 18% વરસાદ પડ્યો છે। વરસાદ ખેંચાતા જિલ્લામાં ફરી જળ સંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, તો ખેતીમાં પણ પાકને અસર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 4.32 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં સૌથી વધુ 1,32,123 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે। તે સિવાય બાજરી, મકાઈ, મગ, કપાસ સહિત અન્ય પાકનું વાવેતર થયું છે। જો કે ચાલુ વર્ષે વરસાદ ન થતાં ખેડૂતની હાલત કપોડી બની છે। અગાઉ ખેડૂતોએ સારા વરસાદની આશાએ આગોતરું વાવેતર કરી નાખ્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા તેમાંથી કેટલાક ખેડૂતની વાવણી નિષ્ફળ જતાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં ફરીવાર વાવણી કરી હતી। જો કે બાદમાં ફરી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। જો કે એક સપ્તાહથી વધુ વરસાદ ખેંચાય તો વાવેતર ઉપર ખતરો સર્જાઈ શકે છે। પાલનપુર, દાંતીવાડા અને વડગામ તાલુકાના ખેડૂતની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઈ છે, કારણ કે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આધારિત છે, પણ વાવણી લાયક વરસાદ ન થવા છતાં સારા વરસાદની આશાએ વીઘે 8,000 થી 10,000 નો ખર્ચ કરી વાવણી કરી, પણ જૂન જુલાઈ મહિનો વીતવા છતાં વરસાદ ન થવાથી પાક નિષ્ફળ થવા માંડ્યો હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે। અહીંયા પાલનપુર તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષ સુધી પાણીની બહુ મોટી સમસ્યા છે, બરાબર। અહીંયા 1-1.5 ઇંચ વરસાદ થયો છે, સરેરાશ વરસાદ થતો નથી। અહીંયા 150 ફૂટ નીચે કાળો પથ્થર છે, પાણીના તળ બહુ ઊંડા છે। અહીંયા આજુબાજુમાં 3-4 ડેમ છે, તો ડેમો 1-2 ટકા પાણી છે, બરાબર। અને અહીંયા જો પાણી મલાણાના ગામનું તળાવ ભરવામાં આવે તો અહીંયા પાણીના તળ ઊંચા આવે અને લોકોને પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો અનુકૂળ આવે। અહીંયા મગફળી અને ગવાનું વાવેતર થયેલું છે, પણ વરસાદ ખેંચાયો છે, તે કારણે પાક પણ સુકાઈ સુકાઈને જાય છે। હવે એરંડા વાયા હતા, પણ એરંડા પાણી વગર સુકવાય છે, એરંડા ઉગતા શીના શેનાથી ઉગાડવા? મગફળી વાવી છે, પણ મગફળી સુકાય છે, શેનાથી પાવી? ફુવારા પણ હેડતા નહીં, નીચે કાળો પથ્થર આવી ગયો છે, પથ્થરમાં પાણી થતું નહીં। આ વર્ષે પાણીની સતત અમારી એવી ગણતરી હતી કે ઉનાળા પછી ચોમાસું સારું રહેશે, એ ગણતરી અમે કોઈ મગફળી, કપાસ, એરંડા, આ દિવેલા આ બધું મોંઘા ભાવના બિયારણો વાવ્યા હતા, અને પશુઓ માટે ઘાસચારાની પણ અછત છે, કે ચોમાસામાં આવશે તો સારું રહેશે, એ પણ નથી થયું, એટલે મોંઘા ભાવના બિયારણો ખેડૂત વળી ખરીદી શકે એમ નથી, અને હાલ પાયમાલ થઈ ગયો છે, ખેડૂતની એકદમ કફોડી હાલત બની છે। રણ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017માં વિનાશક પૂરે ભારે તબાઈ સર્જી હતી, જે બાદ વર્ષ 2018-19માં નબળા ચોમાસાને લઈને ખેડૂતને અછતનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ચાલુ વર્ષે તીડ પ્રકોપ અને કોરાના કહેર વચ્ચે સારા ચોમાસાની આશાએ ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કરતા જિલ્લામાં 4 લાખથી વધુ હેક્ટરમાં મગફળી, બાજરી, મકાઈ, શાકભાજી, ઘાસચારા સહિતના અન્ય પાકનું વાવેતર કર્યું છે, પરંતુ અષાઢમાં છૂટા છવાયા ચાપટાને બાદ કરતાં શ્રાવણ મહિનો શરૂ થવા છતાં પણ વરસાદ હાથ તાળી આપી રહ્યો છે અને ખેતી માટે જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। જો હજુ વરસાદ ખેંચાય તો ચોમાસું વાવેતર નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોના મુખ પર ચિંતાની લકીરો ઉપસી આવી છે। હવે આ વર્ષે થોડા ઘણો વરસાદ થયો એટલે અમને આમ થયું દિલથી કે અમે થોડા ઘણું વાવીએ, એટલે અમે ઘાસચારો, દિવેલા અને મગફળી એવું વાવેતર કરી દીધું કે ચોમાસામાં થોડો વરસાદ થશે તો થોડા ઘણું પાકશે, પણ હવે આ પાછળથી વરસાદ થતો નથી ને બધું સુકાઈ ગયું છે, એટલે હવે મગફળી સુકાય છે અને દિવેલા ને બધું સુકાય છે, તો એટલો મોંઘો બિયારણ અમે રોક્યું છે, જમીનમાં વાવ્યું છે, તો હવે અમારે એનું શું કરવું? અને પાણી છે નહીં તો હવે અમે પાવું કેવી રીતે? અને ઢોર છે, જે પશુઓ છે એ પશુઓને શું ખવડાવવું? પાવું ક્યાંથી? હવે અહીં જમીન નીચે પથ્થર છે 150 ફૂટ સુધી અને તળ ઊંજાર જતા રહ્યા છે, તો સરકારને અમારી માંગ છે કે અમે રસ્તા ઉપર આવી જઈએ, એના પહેલાં થોડા જો તળાવમાં અને ડેમોમાં પાણી નાખે તો અમારું ગુજરાન ચાલી જાય। બનાસકાંઠામાં આ વર્ષે આખા ગુજરાતમાં વધારે વરસાદ છે, પરંતુ બનાસકાંઠામાં 2-3 ઇંચથી વધારે વરસાદ પડ્યો નથી। અમારા ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ગયા છે, વાવેતર કરેલ પાકો બધા સુકાઈ ગયા છે, ભૂગર્ભ જળ ઊંડા જવાને લીધે અમારા પશુપાલન અને ખેતી ઉપર મોટી માર પડી છે, તો આના માટે કોઈ પણ પાણીની જોગવાઈ ગવર્મેન્ટને કરવી પડે। અમારા તળાવ ભરવાની 20 વર્ષથી રજૂઆત છે, બાલારામ સિંચાઈ યોજનામાંથી પાણી નાખી શકાય એવું છે, નજીવા ખર્ચે નખાય એમ છે, પરંતુ સરકારે ધ્યાન દોર્યું નથી, તો આવનાર સમયમાં જો આના માટે કોઈ કામ નહીં થાય
તો ખેડૂતો ખૂબ મુશ્કેલી પડશે, જમીનો વેચવાનો વારો આવશે કે હિજરત કરવાનો વારો આવશે, તો એના માટે સરકાર આગોતરું આયોજન કરે. અમારા વિસ્તારમાં જે પર્વતો છે એનું પાણી છે, જે તળાવો છે જે એ ભરવામાં આવે અને અમને મુશ્કેલીમાંથી ઉગારી શકાય એવું છે, તો એના પ્રયત્નો કરે સરકાર, થોડું ધ્યાન દોરે અને આ વિસ્તારનું ભૂગર્ભ ઊંચું આવે એવા પ્રયત્નો થાય. જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું સારું જવાની આશાએ ખેડૂતોએ મગફળી, બાજરી, મગ, તલ, દિવેલા, કપાસ સહિતના અન્ય પાકનું 4 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. જો કે વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત છે. બનાસકાંઠા જિલ્લામાં આપણે ખરીફ સિઝનની વાત કરીએ તો જે છેલ્લા 3 વર્ષની એવરેજ વાવેતર વિસ્તાર આપણો 5.32 લાખ હેક્ટર છે, તેમાં જુલાઈ અંત્યે આપણો જે વાવેતર વિસ્તાર છે એ આજની તારીખે 4.32 લાખ હેક્ટર છે, જે ગત સાલની સરખામણીમાં 22,000 વધારે છે. ગત સાલે આ જુલાઈમાં વાવેતર આપણું 4.8 લાખનું હતું, આજની તારીખે એમ કહી શકાય કે ભાઈ 80%થી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થઈ ગયેલું છે. તેમાં મુખ્ય પાકોમાં વાત કરીએ તો ઘાસચારા પાકનું વાવેતર 1.27 લાખ હેક્ટર, મગફળીનું 1.32 લાખ હેક્ટર, બાજરીનું 89,000, કપાસનું 41,000, કઠોળ પાકોનું 16,000, તલનું 3,000, તેમજ દિવેલાનું આજની તારીખે 2,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે. અને હજી પણ દિવેલા વાવેતરનો જે પિરિયડ છે 15 ઓગસ્ટ સુધીનો છે, એટલે બીજું હજી 90,000 હેક્ટર જેટલું વાવેતર દિવેલાનું થવાની સંભાવના છે. એકંદરે આજની તારીખે જિલ્લામાં પાક પરિસ્થિતિ હાલમાં સારી છે. બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો જુલાઈ સુધીનો સરેરાશ 18% વરસાદ થયો છે, તો બીજી તરફ જિલ્લાના મુખ્ય 3 જળાશય ખાલીખમ છે, ત્યારે જિલ્લામાં જળ સંકટ સર્જવાની સાથે વરસાદ ખેંચાતા વાવેલા પાકો નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે મેઘરાજા મહેરબાન થાય તેવી કાગડોળે ખેડૂતો રાહ જોઈને બેઠા છે. વિનોદ સુંદેસા, પાલનપુર.